નમસ્તે. તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 6 પગની છાપ ભણીશું. તો આની પહેલા તમે મસ્ત બધા આકારો વાળી બધા આકારોનું છાપ પાડી, બરાબર? તો એ જ રીતે હવે આપણે કેટલાક આકારોના ચિત્રો જોવાના છે. તો મને કોઈ કહેશે કે તમે કયા કયા આકારો ભણી ગયા? ચલો બોલો જોઈએ બાળકો, કયા કયા આકારો શીખી ગયા બોલો. લંબચોરસ, ચોરસ, ત્રિકોણ અને ગોળ, બરાબર ને? તો એમાં જ આપણે આગળ જોઈશું. તો ચલો બાળ મિત્રો, એમાં આપણને અહીંયા શું આપેલું છે? તરણીના આકારો. તો તરણી નામની જે છોકરી છે એણે અહીંયા ઘણી કેટલાક આકારોનો ઉપયોગ કરીને શું કરેલું છે? ચિત્ર દોર્યું છે. તમને દેખાય છે આ ચિત્ર? મસ્ત લાગે છે ને? બધા જ આકારોનો ઉપયોગ કરીને એણે આ રીતનું ચિત્ર દોરેલું છે અને આપણને શું કીધું છે કે તરણીનું ચિત્ર જુઓ અને કહો. તો શું કહેવાનું છે આપણે એમાં? તરણીના ચિત્રોમાંથી પહેલું કીધું છે કે કેટલા ત્રિકોણ છે. તો આ ચિત્રમાં આપણે શું કરવાનું છે? હવે ત્રિકોણ શોધવાના છે અને ગણવાના પણ છે અને અહીંયા લખવાનું છે, બરાબર બાળ મિત્રો? ચાલો તમારે પણ મારી સાથે આ ચિત્રમાં જોવાનું છે અને ગણવાનું પણ છે કે કેટલા ત્રિકોણનો ઉપયોગ કરેલો છે તરણીએ, બરાબર? ચાલો ગણીએ આપણે ત્રિકોણ. ચાલો અહીંથી સ્ટાર્ટ કરીશું આપણે, બરાબર? આ શાનું ચિત્ર દેખાય છે તમને? બિલાડીનું, બરાબર ને? ચાલો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો કેટલા ત્રિકોણ થયા બાળ મિત્રો? 30. તો આપણે અહીંયા લખીશું 30. મજા આવે છે ને મિત્રો? તો એ જ રીતે હવે આપણે શું ગણવાનું છે? અહીંયા કેટલા ચોરસ છે? ચાલો હવે ફરી આપણે ગણીએ ચોરસ. ચાલો અહીંથી સ્ટાર્ટ કરીશું. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલા થયા ચોરસ? 9. અને બાળ મિત્રો જુઓ, જે રીતનું ત્રિકોણનો કલર આપ્યો છે એ જ ત્રિકોણ આપણે અહીંયા એ જ કલરના આપેલા છે, એટલે આપણે એ જ રીતે ગણવાનું. ત્રિકોણમાં કયો રંગ હતો? બ્લુ કલર. તો અહીંયા પણ એ જ રીતના કલરનો એણે ઉપયોગ કરેલો છે એટલે આપણને ગણવામાં સરળતા રહી. તો હવે બાળ મિત્રો જુઓ, અહીંયા શું કીધું છે? કેટલા લંબચોરસ છે અને કેટલા ગોળ છે. તો લંબચોરસમાં કયો કલર છે? લીલો. અને ગોળમાં? પીળો. તો હવે બાકીના જે બે છે, લંબચોરસ અને ગોળ, એ તમારે તમારી જાતે ગણવાનું છે અને લખવાનું છે પણ તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર બાળ મિત્રો? બાળ મિત્રો હવે આપણે આગળ કરીએ. હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો. તો બાળમિત્રો આમાં શું કરવાનું છે? હવે આપણે જે તરણીએ બધા આકારો પ્રમાણે ચિત્ર બનાવ્યું હતું સરસ મજાનું, બરાબર? તો એ જ રીતે આપણે પણ ચિત્ર બનાવવાનું છે બધા આકારનો ઉપયોગ કરીને. તો બાળમિત્રો જુઓ, અહીંયા ગાડી મેં એ જ રીતે કેટલાક આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે. તો જુઓ, પહેલાં આ જુઓ, આ શું બનાવ્યું છે મેં? ઝાડ. તો એમાં ત્રિકોણ અને લંબચોરસનો ઉપયોગ કર્યો, બરાબર? ત્યાર પછી છે ઘર. એમાં મેં લંબચોરસ, ગોળ એટલે કે વર્તુળ, ચોરસ એનો ઉપયોગ કરીને બનાવ્યું છે. ત્યાર પછી નીચે જુઓ, બે ફૂલના ચિત્રો આપેલા છે છોડના, એમાં પણ મેં ગોળ, લંબચોરસ અને ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી પણ બીજું એક ઝાડ આપ્યું છે, એમાં પણ મેં લંબચોરસ અને ત્રિકોણનો ઉપયોગ કર્યો છે, દેખાય છે ને? ચાલો પછી શું બનાવ્યું છે મેં? મંદિર, દેખાય છે બધાને સરસ મજાનું? એમાં પણ મેં ત્રિકોણ, લંબચોરસ, લંબચોરસનો ઉપયોગ કરીને
બનાવ્યું છે અને અહીંયા કેટલાક પથ્થરોનો ઉપયોગ કર્યો છે, એમાં કોળનો ઉપયોગ કર્યો છે. પછી પાછું ત્રિકોણનું ઝાડ બનાવેલું છે. તો કેવું લાગે છે ચિત્ર બાળકો, બોલો જોઈએ. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતનું ચિત્ર બનાવવાનું છે, બધા આકારોનો ઉપયોગ કરીને, અને એમાં તમારા મનગમતા રંગ પણ પૂરવાના છે. બરાબર બાળ મિત્રો, લખો મેં આ ચિત્રમાં મારો મનગમતો રંગ પૂર્યો છે. બરાબર, તો આ જ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે એમાં તમારે આ રીતે ચિત્ર દોરવાનું છે અને તમારા મનગમતા રંગ પૂરવાના છે. તો હવે એના પછી આપણને શું કીધું છે, ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો. તો હવે આપણે ઉપરના ચિત્રમાં બધા જ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું હતું, હવે આમાં શું કરવાનું છે, આપણે ફક્ત લંબચોરસનો જ ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે. તો આ ચિત્ર તમારે તમારી જાતે જ બનાવવાનું રહેશે તમારા પાઠ્યપુસ્તકમાં. બરાબર, તો બાળ દોસ્તો અત્યાર સુધી આપણે બધા ચિત્રો દોર્યા વિવિધ આકારોનો ઉપયોગ કરીને. તો હવે શું કરવાનું છે, આકારોનો ઉપયોગ કરીને આપણે કેટલાક ઘરેણા બનાવવાના છે. તો અહીંયા આપણને આપેલું છે બિશાનિયા. તો આ બિશાનિયા નામની જે છોકરી છે એ શું કરવા માંગે છે, નૃત્ય કરવા માટે શણગાર કરવા માંગે છે. તો એને આપણે શું કરવાની છે, શણગારવાની છે. વિવિધ ઘરેણા પહેરીને પણ એ ઘરેણા આપણે કેવા બનાવવાના છે, વિવિધ આકારોનો ઉપયોગ કરીને. તો ચાલો બનાવીને એને પહેરાવીએ. તો અહીંયા ગાડી આપણને આ બોક્સમાં કેટલાક ઘરેણા આપેલા છે, જેમ કે આ છે સેટ. બરાબર, એમાં આપણને ગોળ, ચોરસ, ત્રિકોણ એ રીતે બધા આકારોનો ઉપયોગ કરીને આપેલું છે. પછી આ ખાનામાં આપેલી છે એની કાનમાં પહેરવાની બુટ્ટી. બરાબર, પછી આ બે જે છે એ શું છે, એના ચાંદલાઓ. પછી છે આ હાથમાં પહેરવાની બંગડી અને પગમાં પહેરવાના સાંકડા. તો એ રીતના બધા ઘરેણા આપણને આપેલી છે. તો હવે આપણે એને પહેરવામાં મદદ કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું પહેરાવીશું બિશાનિયાને, બોલો બાળકો. ચાલો મને પણ તમારે મદદ કરવાની છે પહેરવા માટે. તો સૌથી પહેલા આપણે એને શું પહેરાવશું, ગળામાં સેટ. બરાબર, તો આ બંનેમાંથી આપણે કોઈ પણ એક એને પહેરાવીશું. તો હું એને આ પહેરાવીશ અત્યારે. થઈ ગયું બાળ મિત્રો. ચાલો હવે શું પહેરાવીશું આપણે એને, કાનમાં બુટ્ટી. તો હું એને એમાં આ ગોળવાળી પહેરાવીશ. બરાબર, દેખાય છે બાળ મિત્રો, તમારે પણ આ જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પહેરાવવાની છે. બરાબર, ચાલો હવે શું પહેરાવીશું એને, ચાંદલો કરીશ. શું કરીશ, ચાંદલો. તો કયો કરીશું એને, ત્રિકોણ આકારનો. પહેલો જે આપણને આપેલો છે એ ત્રિકોણ અને ગોળ. ચાલો હવે શું પહેરાવીશું એને, બંગડી. શું પહેરાવીશ, બંગડી. થઈ ગયું બાળ મિત્રો. ચાલો હવે કયું બાકી રહ્યું, બોલો જોઈએ. હવે કયા બાકી રહ્યા, એના પગના ઘરેણા. બરાબર, તો હવે